હવે આગળ ધ્યાન આપીએ બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાળ જ હોય એટલે કે બા જ્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે ગયા હોય ને વાતચીત કરતા હોય પણ જે એની વાત હોય એની વાતમાં પણ એનો જે વિષય હોય વાત કરવાનો એમાં પણ એનો જે બાનો વાળો છે તેની જ વાતો ચાલતી હોય એમ કહેવા માંગે છે વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેવે એટલે કે બધી જ વાતનો ખ્યાલ હોય કઈ વનસ્પતિ અત્યારે રોપી છે કઈ થવાની છે કઈ વનસ્પતિમાં ફૂલો ફળો આવવાના છે બધું જ બાને ખબર હોય અને તે જ વાતચીત ચાલતી હોય એટલે બાને તે બધી જ માહિતી ખબર હોય છે એમ કહેવા માંગે છે બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે ક્યાંકથી લાવે કોઈકને ખેરાત કરે ખેરાત કરવું એટલે કે દાન કરવું પોતાના જ દીકરાના ઘરે બે ત્રણ દિવસ સુધી રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે જુરાપો અનુભવો એટલે કે વિયોગના કારણે મનમાં સતત સંતાપ થવો એટલે કે યાદ કરો બા જે હતા તે બા વાડાને જ ખૂબ જ યાદ કરતા હતા પોતાના દીકરાના ઘરે ગયા હોય તે છતાં પણ ત્યાં રહીને પણ બા પોતાના વાડાને સતત યાદ કરતા રહેતા હતા એમ કહેવા માંગે છે વાડાનું શું થઈ ગયું હશે ભૂણ પેસી ગયા હશે વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે એટલે કે વાંદરાઓ ભરાઈ ગયા હશે તો તે બધી વનસ્પતિઓનો નાશ કરી નાખ્યો હશે એવું કહેવા માંગે છે લોકોએ આરે ધડ ફૂલો ચૂંટી લીધ્યા હશે કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે વગેરે વગેરે બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈને માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે વતન જઈને જંપે એટલે કે અમુક સમય પછી એમને એટલી બધી વાડાની યાદ આવે એટલા માટે એ ફરી પાછા પોતાના વતન જવા નીકળી પડે પછી વાડો ખુશ અને બાપણો ખુશ બાને છાપડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે સવારે વારા ફરતી 10 થી 15 જણ આવે એ સૌને માટે બા વહેલી સવારે ઉઠે ફૂલો છૂટે એટલે કે ફૂલો તોડે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે બાનો ચહેરો ત્યારે આસકા જેવો નિર્મળ બની જતો મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે કામ પડતું મૂકીને પોતે કંઈ કામ કરતા હોય તે છતાં પણ આખા ફળિયામાંથી કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ લેવા આવ્યું હોય તો બા જાતે તોડીને આપે એવા સ્વભાવ નહોતા એમ કહે છે ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય એટલે કે દુઃખ જણાય કો ઓછો સમય નહીવત સમય એમના ચહેરા પર દુઃખ જણાય ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એને લીંબડો તો આપે જ લીંબુ લેવા ઓછા જણાવે પણ ભદ્ર એટલે કે સુસંસ્કૃત નોકરિયા તો પેટમાં વીતે છે તાવ આવે છે એટલે કે પેટમાં દુખે છે તાવ આવે છે એવા બહાના કાઢીને બીમારીનું બહાનું કાઢીને એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે કંઈ પણ ના કર્યા વિના આપે પણ અંદરથી પાછા બા સમજે જ છે એમ કહેવા માંગે છે બીમારી તો બહાનું છે મૂળે તો મફત પીવું સરબત પીવું હશે ને બા એ રીતે ભોળી નહીં ભલી ખરી એટલે કહેવા માંગે છે કે સમજદાર વાતો બા સમજદાર ચાલાક અને વ્યવહાર કુશળ એવું કહેવા માંગે છે પપૈયા જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે એટલે કે બધાને આપે અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે ઠેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે ખાયાસો ખોયા ખિલાયાસો પાયા એ જાણે બાનું જીવન સૂત્ર રહ્યું એટલે કે જાતે ઉપયોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થાય એવો બાનો જીવન મંત્ર હતો એવું કહેવા માંગે છે બાને છોડની માવજત એટલે કે સેવા ચાકરી કરવી છોડની કાળજી રાખવી કરતી જોઈ એ પણ એક રહો છે એ પણ એક આનંદ છે એમ કહેવા માંગે છે નળ તો ગામડે હમણે થયા પહેલાં તો કુવેથી જ ચાકડી મારફતે ચાકડી એટલે કે નાની માટલી મારફતે પાણી ખેંચી લાવવું પડતું બા તે કરે એક એક છોડ
ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રડે, એટલે કે ક્યારામાં છોડમાં પાણીથી એ છોડ તરબતર થઈ જાય ત્યાં સુધી એ પાણી રડે, એ છોડને જાતે ગોળ મારે, એટલે છોડની આજુબાજુનો જે માટી હોય તેનું ખોદકામ કરે, સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે, લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે, દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે, વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે તો બાને તેની તરત જ જાણ થઈ રહે, બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરીબંધ કહી શકું, બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી, અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એટલે કે એ સમયે એ નજર વરસાદી ગાય બની જતી, એટલે કે ગોકળ ગાય બની જતી એમ કહેવા માંગે છે, ધીમેથી બધું જ ઝીણે રૂતે જુએ, એટલે કે બા પોતાના વાડાની એટલી બધી ઝીણવટભરી કાળજી રાખતા હતા એમ કહેવા માંગે છે, બા કશે જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે, એટલે કે જુએ બીજાને ત્યાં પણ, તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં, એટલે કે ત્યાં જયા વિના રહે જ નહીં, એટલું જ નહીં એની થેલીમાં કોઈ છોડની કલમ કોઈ આખો ને આખો છોડ આવી પડે, બામાં આજે પણ વાળાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરને મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એમાં જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું, કોને ખબર આ વાળો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે, આમ આ પાઠમાં બાનો જે વાળો છે તેની વાત વર્ણવવામાં આવી છે।